faith proceed in the name of the presence of the Lord, Bhagavat-tattva-vijnana-mukta-sarvasya-jayate Vidya-deva-daya-pranti-chityam-ye-sarva-sanshayah Shri-ranke-chasya-parmani-yuta-sarivarmani-shvare Ato-vaipavayo-nityam-bhaktim-paramaya-mudha Vasudeve-bhagavati-yurvanyatma-prasadani Sattva-mrata-samhi-prakati-vipunasari Yukta-parapurusha-deva-yivasya-tatte Vidya-yare-hari-vinti-mari-sanyah श्री व्यास्ति कृष्ण सौरवाली ब्रह्मवादी ऋषि सामने गुरु महर्षण पुत्र उग्र श्रवाय एमने बहु आनंद अर्पयो एमने ऋषियों ने आ मंगल प्रश्न नो अभिनंदन कर्यो अने केवानो आरंभ कर्यो सुत जी कहे छे जे समय सुखदेव जी महाराज ना यज्ञ कोई संस्कार पण थया न होता हजु तो लौकिक वैदिक कर्मों ना अनुष्ठान करवानो तो अवसर पण आवत न होतो अनु यम प्रव्रजनता अनुपेता उपेत अपेत कृत्य तो अनुपेता उपनयन संस्कार थया नथी अने अपेत कृत्य हजु तो लौकिक कर्म के वैदिक कर्मों ना अनुष्ठान ना अवसर पण आव्यो नथी त्यारे एकलाज प्रव्रजंतम एकलाज संन्यास लेवाना उद्देश्य थी जता जोई ने एमना पिता व्यास जी विरोधी कातर थई ने एमने गुण पाड़वा लग्या बेटा बेटा पुत्र इति तन्मया दया सर्वम अभिनेग्रहो ए समय तन्मय भवाने कारणे सुखदेव जी ने तरफ थी वृक्षय उत्तर आप्यो एवा सर्वभूत हृदय बधा भूतो ना हृदय में विराजमान सुखदेव जी महाराज ने हूँ नमस्कार करूं छू आशीर्वाद भागवत अत्यंत गोपनीय रहस्यात्मक पुराण छे आ भगवान भगवत स्वरूप नो अनुभव करावनारू अने समस्त वेदो नो सार छे संसार मां फसायेला जे लोको आ घोर अज्ञान अंधकार थी बाहर जवा इच्छे छे एमने माटे आध्यात्मिक तत्वो ने प्रकाशित करनारो आ एक अद्वितीय दीपक छे करुणा करीने मोटा मोटा मुनिओए मुनिओना आचार्य सुखदेव जी महाराजे एमनु वर्णन कर्यु छे सुखदेव जी नो शरण ग्रहण करो छो मनुष्य मां सर्वश्रेष्ठ भगवान ना अवतार नर नारायण ऋषियों ने सरस्वती देवी ने अने श्री व्यास देवी ने नमस्कार करीने त्यारे पछी संसार अने अंतःकरण ना समस्त विकारो पर विजय प्राप्त करावनार आशीर्वाद भागवत महापुराण नो पाठ करवो जोईए भागवत ना अध्याय ना आरंभ करता पहेला सुखदेव जी महाराज ने ऋषियो આપે સંપૂર્ણ વિશ્વના કલ્યાણ માટે આ સુંદર પ્રશ્ન કર્યો છે કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણ સંબંધમાં છે અને એનાથી સારી રીતે અંતઃકરણની વૃદ્ધિ થઈ જાય છે મનુષ્યોની માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એક છે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય એવી ભક્તિ જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય એક વચ્ચે બીજો જે નિત્ય નિરંતર બની રહે હરિભક્તિ થી હૃદય આનંદ સ્વરૂપ પરમાત્મા ની ઉપલબ્ધિ કરીને પ્રવૃત્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ માં ભક્તિ થતા જ અનન્ય પ્રેમ થી એમના ચિત્ત જોડતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્ય નો આવિર્ભાવ થઈ જાય છે ધર્મ નું ઠીક ઠીક અનુષ્ઠાન કરવા પછી પણ જો મનુષ્ય ના હૃદયમાં ભગવાન ની લીલા કથાઓ પ્રત્યે અનુરાગ નો ઉદય ન થાય તો એ જે અનુષ્ઠાન કર્યા છે એ નરો શ્રમ જ છે એ બધા કર્મો નું ફળ કયું છે ભગવાન નો પ્રીતિ જશે વૈદિક કર્મો કરે કે નિત્ય નૈમિત્તિક કર્મો કરે કે પ્રાયશ્ચિત ગમે તે કર્મો કરે એ બધા કર્મો જો ભગવાન પ્રત્યે પ્રેમ ના જજ્ઞાવી આપે તો એ કર્મો તો બેઠા જ થઈ ગયા ને ફળ ના મળે તો કર્મો નું શું કરવાના ધર્મ નું ફળ છે મોક્ષ એ સાર્થકતા અર્થ પ્રાપ્તિ માનથી કર્મ નું ફળ અર્થ ની પ્રાપ્તિ પણ છે ધર્મ નું ફળ મોક્ષ પણ છે કારણ કે પૈસાની પ્રાપ્તિ મહેનત થી કે સારા
કર્મોથી કરતી નથી, આત્મા એની પ્રાપ્તિ ધર્મથી શુભ બુદ્ધિ નિમિત્ત છે. તો ખરેખર અર્થ પ્રાપ્ત કરવો એ ધર્મનો ફળ નથી, એની સાર્થકતા મોક્ષમાં છે. અર્થ કેવળ ધર્મ માટે છે, એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષનું છે. ધર્મના હેતુથી પૈસા શેને માટે જોઈએ, એટલે અર્થ વિત્તમ મેસ્યા અથ પ્રજાય, અમારી અથ જાયા મેસ્યા અથ પ્રજાય અથ વિત્તમ મેસ્યા અથ ધર્મ પૂર્વીય. મારી મને પત્ની હોય જેથી કરીને હું પુત્રોત્પત્તિ કરી શકું, મારી પાસે ધન હોય જેથી હું કર્મ કરી શકું. એટલે ધનનો ઉપયોગ માત્ર વૈદિક કર્મ કરવાથી જ છે, અને પત્નીનો ઉપયોગ શાસ્ત્રોક્ત રીતે સંતાન ઉત્પત્તિ કરવી એને માટે છે. અર્થ એટલે કે ધન સંપત્તિ માત્ર ધર્મની માટે જ છે, ભોગ વિલાસ એને ધર્મનું ફળ માનવામાં આવ્યું નથી. અર્થ એટલે પૈસાનું ફળ ભોગ વિલાસ નથી, પૈસાનું ફળ ધર્મનું અનુષ્ઠાન. જેટલા વધારે પૈસા એટલા વધારે વૈદિક કર્મ કરી શકાય ને. પેલા લોકો કહે છે કે જેટલા વધારે પૈસા એટલા ભોગ વધારે ભોગવી શકાય. શાસ્ત્ર કહે છે કે જેટલા વધારે પૈસા છે ધર્મને માટે છે. ભોગ વિલાસનો ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ નથી, એનો પ્રયોજન તો કેવળ જીવનનો નિર્વાહ કરવો એ જ છે. એટલે શેને માટે ઇન્દ્રિયોના સુખો છે કે પૈસા છે, જીવન ચાલે ભૂખ્યા ના મળીએ એટલા માટે, નહીં કે વધારે ને વધારે ભેગું કર્યા કરીએ અને વધારે ને વધારે ગોખ્યા કરીએ. જીવવાની શી જરૂર છે? જીવનનો ફળ છે તત્વ જિજ્ઞાસા. કેટલી સુંદર વસ્તુઓ છે આનો એક શ્લોક નાનો કેપ્સ્યુલ એવો સરસ છે કે ધર્મ શેને માટે? મોક્ષ માટે. અર્થ માટે નહીં. અર્થ શેને માટે? ધર્મ માટે, ભોગ માટે. ભોગ શેને માટે? કે જીવવા માટે, ઇન્દ્રિયો માટે નહીં. જીવવાનું શેને માટે? તત્વની જિજ્ઞાસા માટે. બહુ બધા કર્મો કરીને સ્વર્ગ પ્રાપ્ત કરવું એને માટે જીવવાનું નહીં. જીવન છે ને માટે સ્વર્ગમાં જવા માટે નથી, જીવન છે એ તત્વની જિજ્ઞાસા માટે છે. પરમાત્મા કહે છે અને કોઈ ભગવાનના નામથી બોલાવે છે. બરાબર છે? શ્રીમદ ભાગવતમાં જે તત્વની વાત છે અખંડ અદ્વિતીય એક તત્વ છે. શ્રદ્ધાળુ મુનિજનો ભાગવતના શ્રવણથી પ્રાપ્ત જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિથી પોતાના હૃદયમાં એ પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે. એ સૌનકાદી ઋષિઓ આ જ કારણ છે કે પોતપોતાના વર્ણ તથા આશ્રમને અનુસાર મનુષ્ય જે ધર્મનું અનુષ્ઠાન કરે છે એની પૂર્ણ સ્થિતિ એમાં છે કે ભગવાન પ્રસન્ન થાય. સ્વવર્ણાશ્રમ કર્મેણ તપસ્સાહારે તોષણા, વર્ણાશ્રમ ધર્મ એ જ તપશ્ચર્યા છે અને એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. વર્ણ એ છોડો અને આશ્રમ એ છોડો, એના કર્તવ્ય છોડો અને પછી બધા કર્મ કરો તો શું ફળ મળે? વર્ણાશ્રમ ધર્મ એ ભગવાને પોતે પ્રગટ કરેલો ધર્મ છે અને એ જ ભગવાનની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. આથી એકાગ્ર મનથી ભક્ત વત્સલ ભગવાનનું નિત્ય નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું જોઈએ. કર્મોની ગાંઠ બહુ કડક છે. વિચારવાન પુરુષોએ ભગવાનના ચિંતનની તલવારથી એ ગાંઠને કાપી નાખવી જોઈએ. તો ભલા એવો કયો મનુષ્ય હશે જે ભગવાનની લીલા કથાઓમાં પ્રેમ ના કરે? બરાબર. પણ ભગવાનને જાણવાનું કે સફળતા કેવી રીતે જીવનમાં આવે, એટલે આપણે ભગવાનને કેવી રીતે જાણી શકીએ કે જીવનની સફળતા કઈ છે? ભગવાનનું ધ્યાન પ્રાપ્ત કરવું તે કેવી રીતે થઈ શકે? તો હવેના શ્લોકોમાં 16-21 ની વાત કરી છે. સૌનકાદી ઋષિઓ પવિત્ર તીર્થોનું સેવન કરવાથી, મહાપુરુષોની સેવા કરવાથી, એટલે તીર્થોનું સેવન શેને માટે કરવાનું? કારણ કે તીર્થોમાં મહાત્મા રહેતા હોય, નદીમાં નાહવાને ભૂસકા માર્યા કરવાને એને માટે તીર્થો, એટલે પહેલા મહાત્મા તીર્થોમાં રહેતા હતા ને, એટલા માટે ચાતા ચાતા જવાનું હોય. એટલે તીર્થનું સેવન શેને માટે છે? ભગવાન માટે નથી, મહા સેવા મહાપુરુષો સંગ થાય એને માટે છે. એ શેને માટે છે? એના પછી શ્રવણની ઈચ્છા, પછી શ્રદ્ધા અને પછી ભગવાનની કથામાં રુચિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારો છે. ભગવાન શ્રી કૃષ્ણના યશમાં પોતાની કથા સાંભળનારાઓનો હૃદયમાં આપણે સિદ્ધ થઈ જાય છે અને એમની અશુભ વાસનાઓને નષ્ટ કરે છે. કારણ કે એ સંતોના નિત્ય સુહૃદ છે.
જ્યારે શ્રીમદ ભાગવત અથવા ભગવત ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નષ્ટ થઈ જાય છે ત્યારે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે. જો ભગવાનમાં પ્રેમ ના જન્મતો હોય અથવા જન્મીને ટકતો ના હોય, આજે તો લાગે કે બહુ સરસ સરસ સાંભળવું જોઈએ, પાછા ધીરે છે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ જન્મે નહીં અથવા તો જન્મીને સ્થિર રહે નહીં, એનું કારણ પૂર્વની વાસનાઓ અને દુષ્કૃત્ય કહેવામાં આવે છે, અશુભ વાસનાઓ. ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ, કામ, લોભ વગેરે શાંત થાય છે અને ચિત્ત એમનાથી મુક્ત થઈને સત્વગુણમાં સ્થિત અને નિર્ભર થઈ જાય છે. આ પ્રકારે ભગવાનની પ્રેમમય ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ શાંત થાય છે, હૃદય આનંદથી ભરાઈ જાય છે, ત્યારે ભગવાનના તત્વનો અનુભવ આપોઆપ થઈ જાય છે. વિદ્યુત હૃદય ગ્રંથિની હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતા જ સ્વયં દૃષ્ટિ એવ આત્મની ઈશ્ કરે તો તસ્મિન દૃષ્ટિ પરાવરીને હૃદય આકાશે. ભગવાનનો સાક્ષાત્કાર થતા હૃદયની ગ્રંથિઓ તૂટી જાય છે, બધા સંદેહો મટી જાય છે અને કર્મ બંધન ક્ષીણ થઈ જાય છે. આથી બુદ્ધિમાન લોકો નિત્ય નિરંતર અત્યંત આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે, જેનાથી આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે. પ્રકૃતિના ત્રણ ગુણો છે, સત્વ, રજ અને તમ. એનો સ્વીકાર કરીને આ સંસારની સ્થિતિ ઉત્પત્તિ અને પ્રલયને માટે એક અદ્વિતીય પરમાત્મા વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્ર આ ત્રણ નામ ગ્રહણ કરે છે. છતાં પણ મનુષ્યનો પરમ કલ્યાણ તો સત્વગુણનો સ્વીકાર કરનારા શ્રી હરિથી થાય છે. એક જ સૃષ્ટિ સ્થિતિ બધા કરનારા ભગવાન જ છે, તો પછી અમે રજોગુણ વાળા બ્રહ્માનું કે તમોગુણ વાળા રુદ્રનું ચિંતન કરીને ભજન કરી ચાલે કે ના ચાલે? નારાયણ સદા શાંતા ભજંતિ જન સૂયવઃ રજ સમપ્રહૃદય સમશીલા ભજંતિ વૈ પિતૃભૂત પ્રદેશાદિં શ્રિયૈ સર્વ પ્રદેશાઃ વાસુદેવ પરા વેદા વાસુદેવ પરામકાઃ વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયાઃ વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપઃ વાસુદેવ પરો કર્મ વાસુદેવ પરા ગતિઃ ભગવાનાત્મમાયા તદ્રૂપયા ચાસૌ ગુણમય્યા ગુણો વિભુઃ વિશ્વાત્મા ભૂતેષુ તથા પુમાન અસો ગુણમયૈ ભાવે ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મભિઃ સ્વનિર્મિતેષુ નિર્વિશ્વો ભૂતે ભૂતેષુ તદ્ગુણાન જે પૃથ્વીના વિકાર લાકડીની અપેક્ષાએ ધુમાડો શ્રેષ્ઠ છે અને એનાથી શ્રેષ્ઠ અગ્નિ છે, કારણ કે વેદો યજ્ઞાગાદી દ્વારા અગ્નિ સદગતિ આપનારો છે. એમ તમોગુણ કરતા રજોગુણ શ્રેષ્ઠ છે અને રજોગુણ થી પણ સત્વગુણ શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાન નું દર્શન કરાવનારું છે. પ્રાચીન યુગમાં મહાત્મા લોકો પોતાના કલ્યાણ માટે વિશુદ્ધ સત્વમય ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરતા હતા. અત્યારે પણ જે લોકો એમનું અનુસરણ કરે છે કે એમને સમાન જ કલ્યાણની પ્રાપ્તિને લાયક બને છે. જે લોકો સંસાર સર્વથી પાર જવા ઈચ્છે છે એ જોકે કોઈની નિંદા તો નથી જ કરતા,
ના કોઈનામાં દોષ જોવે છે. જેમને સંસારની બહાર જવું છે એમને ક્યાંય દોષ દેખાતા નથી, એટલે કે દોષ ના જોવા જોઈએ. નિંદા કરતા નથી એટલે કે નિંદા ના કરવી જોઈએ. ના કોઈમાં દોષ જોવે છે છતાં પણ મૂળ રૂપાળા તમોગુણી રજોગુણી ભૈરવાદી અને એમના અંશ કલા સ્વરૂપોનો જ વધુ કલા સ્વરૂપો નું ભજન કરે છે, પરંતુ જેમનો સ્વભાવ રજોગુણી કે તમોગુણી છે એ લોકો ધન ઐશ્વર્ય અને સંતાનની કામનાથી હું તકલીફો ને પ્રજાપતિઓની ઉપાસના કરે છે. કારણ કે આ લોકોનો સ્વભાવ એ ભૂતાદી સાથે મળતો આવે છે. વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં છે. યજ્ઞનો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ છે. યોગ શ્રી કૃષ્ણ માટે જ કરવામાં આવે છે. સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ થાય છે. જ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. તપશ્ચર્યાથી શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે તપશ્ચર્યા કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ માટે ધર્મનું અનુષ્ઠાન થાય છે અને બધી ગતિઓ શ્રી કૃષ્ણમાં સમાઈ જાય છે. જો કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિ અને એના ગુણોથી અતીત છે, તથા પોતાની ગુણમયી માયાથી તે પ્રપંચની દ્રષ્ટિથી છે અને તત્વની દ્રષ્ટિથી છે. બરાબર, માયા છે પણ પ્રપંચની દ્રષ્ટિએ જ છે. તત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો માયા છે. એમને સ્વર્ગના આદિમાં આ સંસારની રચના કરી હતી. આ સત્વ રજ અને તમ ત્રણેય ગુણો એ માયાનો વિલાસ છે. એમની અંદર રહીને ભગવાન એમના નિયુક્ત મોટીમાં દેખાય છે. વાસ્તવમાં તો એ પરિપૂર્ણ વિજ્ઞાન આનંદ ગણ છે. અગ્નિ તો વસ્તુ તો એક જ છે, પરંતુ જ્યારે તે અનેક પ્રકારની તાકણીઓમાં પ્રગટ થાય છે ત્યારે અનેક વર્તીઓ દેખાય છે. તેવી રીતે સર્વમાં આત્મ સ્વરૂપ ભગવાન તો એક જ છે, પરંતુ પ્રાણીઓના અનેકતાને કારણે અનેક હોય એવો ભગવાન દેખાય છે. ભગવાન સુષભૂત તન્માત્ર ઇન્દ્રિય અને અંતઃકરણ વેળ ગુણોના વિકાર ગુણાઓના દ્વારા વિવિધ પ્રકારની યોનિઓનું નિર્માણ કરે છે અને એમાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે તે યોનિઓના અનુરૂપ વિષયોનો ઉપભોગ કરે છે અને કરાવે છે. એ જ સંપૂર્ણ લોકોની રચના કરે છે અને દેવતા પશુ પક્ષી મનુષ્ય વગેરે યોનિઓમાં લીલાવતા બ્રહ્મને સત્વગુણ દ્વારા જીવોનું પાલન પોષણ કરે છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैषियोपाख्याने द्वितीयोऽध्यायः ્રહ્માવિશ્વસુનાપતિ સંસ્થાને કલ્પિતો લોકવિસ્તરઃ તદ્વૈ ભગવતો રૂપં વિશુદ્ધં સત્ત્વમૂર્જિતં પશ્યંત્યતો રૂપમદભ્રચક્ષુષા સહસ્રપાદોర్భుజానునాద్భుతం సహస్రమూలశ్రవణాక్షినాసికం సహస్రమౌర్యంబరకుండలోలసత కౌమారం సర్వమాశ్రిత చచారుశ్చరం బ్రహ్మా బ్రహ్మచర్యమఖండితం ద్వితీయం దుభవాయాస్య రసాపదపతామహీ उत्तरिष्यन्नु वादत्तयज्ञे शस्तौ परं वपुः तृतीयं सर्वं च देवशिल्पं वेत्यसः तन्त्रं सात्वतमाचष्ट नैष्कर्म्यं कर्मणा यतः
तुर्ये धर्म कला सर्वे नर नारायण ऋषि भूत्वा प्रेतम करो दुश्चरं तपः पञ्चमं कपिलो नाम श्रीकेशकाल विकृतम् प्रोभाजासुरे साङ्ख्यं तत्त्वं ग्राम विनिर्णयम् षष्ठे अत्रे गत्यल्पं मृतप्रदात्तुं सूर्यया आनन्दिर्मदर्पाय प्रजादाभिव्यौजिमान् ततः सप्तमहाभूत्या मृते यज्ञोपजायत सयामहर्तेष्वरगणैकपास्तायम्भुमान्तरम् अष्टमे मेरुदेव्यां तु नागरे जातौरुक्रमः दर्शयन्वद्मधीराणां सर्वाश्रमनमस्कृतम् ऋषिशिर्याशोभे नवमं पार्थिवं वपुः दुग्धे मामोषधीर्विद्रासेनायं सौषत्तमः रूपं सरलं हेमास्यं प्राचुर्योदितं करे नाग्यारोप्यमहिमयामपाद्वैव स्वतं मनुम् सुरासुराणामुदतिमन्मतामन्तराचलम् तस्मै कमठरूपेण प्रोच्च एकादशे विभुः दानवत्तरं द्वादशमं त्रयोदशममेव च अपायपुरानन्यामोहिन्यामोमयं श्रिया चतुर्दशं नारसिंहं विप्रदैतेन्द्रमूर्जितं गदारपदैवतक्षीरकाष्ठकृत्यथा पञ्चदशं वामनकं कृत्वा राजत्वरं बलेः तदव्याजमानं प्रत्यादिसुष्टिष्टपम् अवतारे षोडशमे पश्यन् ब्रह्मध्रुवो नृपान् त्रिशत्करुत्वहद्वितो निक्षत्रामकरोन्मनी ततः सप्तदशे जातः सत्यवत्यां पराशरात् चक्रे वेदतरो शाखा दृष्ट्वा पुंसोऽल्पमेकसः नरदेवत्वमापन्न सुरकार्यकीर्षया समुद्रैवी चक्रे दिव्यामितः परम् एकोनविंशे विंशतिमे वृष्णिप्राप्य जन्मनि रामकृष्णाविभुः भगवान्महरत्पतरम् ततः कलौ सम्प्रवृत्ते सम्मोहारेषा बुद्धो नाम्ना च न सुतः कीटपटेषु भविष्यति अथा लोकसंज्ञायां गच्छु प्रायेषु राजसु दीक्षा करी दीक्षा करता महत्त्व वगैरह निष्पन्न पुरुष रूप ग्रहण कर सो काम बहुत प्रजाया तत्वत बराबर इच्छा करी रचना करो पोते बनी गो शब्द महत्त्व आदिथी निष्पन्न पुरुष रूप पोते ग्रहण करी एमा दस इंद्रियो एक मन अने पांच भूत आ सोळ कळाओ हती एमना कारण जळमां शयन करता ज्यारे योग रीतानो विस्तार कर्यो त्यारे एमना नाभि सरोवरमांथी एक कमळ प्रगट थयुं अने ए कमळमांथी प्रजापतिओना अग्रधिपति ब्रह्माजीनी उत्पत्ति थई ભગવાનના એ વિરાટ રૂપના અંત પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે. બહુ સ્પષ્ટ છે, કલ્પનાઓ કરવામાં આવી છે. આ ભગવાનનો વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ છે. યોગી લોકો દિવ્ય દૃષ્ટિથી ભગવાનના આ રૂપનું દર્શન કરે છે. ભગવાન મેરુ પજારો પર જાંઘો ભૂજાઓ અને મુખોના કારણે અત્યંત વિલક્ષણ છે. એમાં હજારો મસ્તક, હજારો કાન, હજારો આંખો અને હજારો નાસિકાઓ છે. હજારો મુકળ વસ્ત્ર અને કુંડળ વગેરે આભૂષણો દુર્લભિત રહે છે. ભગવાનનો આ જ પુરુષ રૂપ જે નારાયણ કહે છે, અનેક અવતારોનો અક્ષય કોષ છે. એમાંથી બધા અવતારો પ્રગટ થયા કરે છે. આ રૂપના નાના નાના અંશે દેવતા, પશુ, પક્ષી અને મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ પાય છે. ભગવાનના અવતારોનું વર્ણન કરે છે. એ પ્રભુએ પહેલા કૌમાર સર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચાર બ્રાહ્મણોના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો અને અત્યંત કઠિન અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજી વાર આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞના સ્વામી ભગવાને જ
रसातलमां दैवी पृथ्वी ने कारीगावाने माटे वरा रूप ग्रहण कर्यो। ऋषियोनी सृष्टिमां एमणे देवर्षि नारदना रूपमां त्रीजो अवतार ग्रहण कर्यो अने सातवां तंत्र जेने नारद पंचरात्र पण कहे छे एनो उपदेश कर्यो। एमां कर्मो द्वारा कया प्रकारे कर्म बंधन थी मुक्ति मळे छे एनुं वर्णन छे। गर्भवती मूर्ति गर्भ जमने नर नारायण रूप में चौथो अवतार ग्रहण करो। आ अवतार में ऋषि बनी मन और इंद्रियो सर्वथा संयम कर बहुत कठिन तपश्चर्या करी। पांचमा अवतार में सीतों अस्तमी कपिल रूप में प्रकट किया तत्वों ने निर्णय करना सांख्य शास्त्र नो जो हम समय पेला विलुप्त थी गयो आसुरी नामना ब्राह्मण ने उपदेश करो। प्रजापति आकुति नाम पत्नी थी यज्ञ न रूप में अवतार ग्रहण करो पुत्र ज्ञान वगैरह देवताओं साथ स्वयंभू मनमंदिर की रक्षा कर। राजा नाभी की पत्नी मेरुदेवी गर्भ ऋषभदेव ने रूप में भगवान ने आठमो अवतार ग्रहण करो। आ रूप में परम महोत्सव महागर जो बता आश्रम वंदनीय है ऋषभदेव ऋषियों की प्रार्थना की नवमी बार राजा पृथ्वी रूप में उत्तीर्ण थे आदि ऋषियों आ अवतार में पृथ्वी में समस्त औषधियों दोहन करूँ आ अवतार सौ महान कल्याण करी थो। चाक्षुष मनमंत्र अंत में जयरे आखिर त्रिलोक समुद्र डूबी रही थी तरह इमें मत्स्य रूप में दसमो अवतार ग्रहण कर पृथ्वी रूपी नौका पर बेसाड़ी ने पक्षी मनमत अधिपति वैवस्वत मन ने रक्षा करी। जे समय देवता और दैत्य समुद्र मंथन कर रहा था ये समय अग्यारमो अवतार ग्रहण कर कच्छप रूप से भगवान ने मंदरा जल ने पोता पीठ पर उठाव धारण कर। बारहवीं वार धन्वंतरी रूप में अमृत लेने समुद्र में प्रकट किया। तेरहवीं वार मोहिनी रूप धारण कर दैत्य ने मोहित करता देवताओं ने अमृत पीवड़ाव्यो। चौदहवां अवतार में नृसिंह अवतार में धारण करो अत्यंत बलवान दैत्यराज हिरण्य कश्यप की छाती पोता नखो थी अनायास एवं रीते फाड़ी नाखी जी रीते चटाई बनावनारो बांस की चीरियों ने चीरी नाखे। पंदरमी बार बामन रूप धारण कर भगवान दैत्यराज बलि गर्भ में गया। इच्छा हजार दो हजार दिखो के राज्य परम देव मांगी मात्र पृथ्वी। सोलमा परशुराम अवतार में जयरे एम जुड़ू के राजा लोग ब्राह्मणों द्रोहित थी गया है तेरे द्रोहित थी पृथ्वी ने एक बार क्षत्रियो शून्य करी। आ पी सत्तर अवतार में सत्यवती गर्भ थी पराशर जीत द्वारा व्यास रूप में उत्तीर्ण थे समय लोग समझ धारणा शक्ति ओछी है एम जोई वृक्ष की अनेक शाखाओ बनावी। अठारमी वार देवताओं कार्य संपन्न करने की इच्छा थी अमे राजा रूप में रामावतार ग्रहण करो सेतु बंधन रावण वध वगैरह वीरतापूर्ण अनेक दिशाओं करी। ओगनीसमा वीसमा अवतारों में अमने ये दोष में बलराम और श्रीकृष्ण नाम थी प्रकट थे पृथ्वी में भार उतारियों। आ पी कलयुग अवतार मगध देश बिहार में देवताओं द्वेषी दैत्य ने मोहित करने अजन्य पुत्र रूप में आपनों बुद्धावतार थे भागवत पी बुद्धावतार। आ पी बहु पाचड़ी जय कलयुग अंत समित हे तेरे राजा लोग प्राय लोटा रावश थी जैसे અત્યારે પ્રથમ ચરણ કહેવાય છે ત્યારે રાજાઓ ઉતારા થઈ ગયા હશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિશ્વયશ નામના બ્રાહ્મણ ના ઘરમાં કલ્કી રૂપમાં અવતીર્ણ થશે। બીજો પાંચમો છે અહીં બાવીસ અવતારો ની ગણતરી કરી છે પણ ભગવાન ના ચોવીસ અવતાર પ્રસિદ્ધ છે। કેટલા વિદ્વાનો ચોવીસ સંખ્યા આવી રીતે પૂરી કરે છે કે રામ કૃષ્ણ સિવાય વીસ અવતાર તો ઉપર કહ્યા જ છે અને બાકીના ચાર અવતાર શ્રી કૃષ્ણના અંશ છે। સ્વયં શ્રી કૃષ્ણ પૂર્ણ પરમેશ્વર છે એ અવતાર નથી અવતારી છે અને શ્રી કૃષ્ણને અવતારમાં ગણવામાં અવતાર નથી એમના ચાર અંશ છે એક તો કેશનો અવતાર બીજો સુતપા તથા કૃષ્ણ પર કૃપા કરવા માટેનો અવતાર ત્રીજો સંકર્ષણ બલરામ ચોથો પરબ્રહ્મ આ પ્રકારે ચાર અવતારોમાં વિશિષ્ટ પાંચમા સાક્ષાત ભગવાન વાસુદેવ છે।
બીજા વિદ્વાનો એમ માને છે કે 22 ઓક્ટોબર તો કોઈ બન્યા જ છે, આ સિવાયના બે હાઉસ અને નેવ ગ્રીન છે. અથવા બીજી રીતે ધર્મ અને મનુના પહેલા બે અવતાર ગણીએ તો 24 કરે છે. 26મા શ્લોક છે આગળ અવતારાધ્ય સંચેલા હરે સત્વની દેવ વિજાહ યથા નિવાસિ નકુલ્યા સરસચ્યુત્સહસ્રશઃ ઋષયો મનવો દેવા મનુપુત્રા મહૌજસઃ પરા સર્વે હરેરેવ સંપ્રજાપતે સદા કૃષ્ણ સ્વભગવાન સ્વયં ઇન્દ્રાયણ્યાકુલં લોકં ભજંતિ યુગે યુગે જન્મ ગુહ્યં ભગવતો યેતત્ પ્રયતો નરઃ સાયં ભ્રાતર્ગુણં વર્ત્ય દુઃખકામાદિમચ્યતે એતદ રૂપં ભગવતો યરૂપચ્યતિતાત્મનઃ માયા ગુણૈર્વિરચિતં મહદાદિભિરાત્મને યથા ભવતિ મે લોકો રેણુર્વા પાર્થિવો નિધે એવં દ્રષ્ટે કૃષ્ણકુમારો વિક્રમબુદ્ધિભિ અથ પરમ વ્યવ્યક્તમવ્યો રઘુણવ્યુદિતમ અદૃષ્ટાર્થ વસ્તુત્વા સજીવો યત્પુનર્ભવઃ યત્તે મે સદ સદ્રૂપે પ્રતિષ્ઠિતે સ્વસંવિદા અવિદ્યાત્મનિ કૃતે ઇતિ તદ્બ્રહ્મદર્શનમ યદ્દેશો પરદા દેવી માયા વૈશારદીમતિઃ સંપન્ન વિદુર્મહિન્મિ શ્રીમહીયતે એવં જન્માનિ કર્માણિ યપદુરજનસ્ય ચ પરણયન્તિ સ્મ ભવયો વેદદુહ્યાનિ ગુહ્પતેః સવા ઇદં વિશ્વમોહલીલઃ સુહૃદ્યવત્યર્તિ ન શક્યતેસ્મિન્ ભૂતેષુ ચાંતર્વિધ આત્મતંત્રઃ ષાર્વત્રિકમ્ચિદ્રવિષ્ગુણેશઃ ન ચાસ્ય કશ્ચિત્ નિપુણેન ધાતુઃ અવૈ જંતુમનીષ ઊતિ નામાનિ રૂપાણિ મનોરજોભિઃ સંપન્નતો નટચરામિ વાન્યઃ સવેદધાતુપદવી પરસ્ય દુરનિર્ગ્રીયજસ્તથાંગપાણેઃ યો માયા સંકતયાનુવૃત્ત્યા ત્વદેવતત્પાદસરોજવંતમ્ ಇದಂ ಭಾಗವತಂ ನಾಮ ಪುರಾಣಂ ಬ್ರಹ್ಮ ಸಂಹಿತಂ ಉತ್ತಮ ಶ್ಲೋಕ ಚರಿತಂ ಚಕಾರ ಭಗವಾನ್ ಋಷಿಃ ನಿಶ್ರೇಯಸಾಯ ಲೋಕಸ್ಯ ತಜ್ಞಂ ಸ್ವಚ್ಛೇನಂ ಮಹತ ಸಾರಂಸಾರಮೃತಾವಯಾಸ ಮಹಾರಾಜ ಪರೀಕ್ಷಿತ ಪ್ರಾಯೋಪವಿಷ್ಟ ಗಂಗಾಂ ಪರೀತ ಪರಮರ್ಷಿಭ ಕೃಷ್ಣೆ ಸ್ವಾಮೋಪಗತೆ ಧರ್ಮಜ್ಞಾನಿಶ್ವ ಕಲಮಶ ಪುರಾಣಾರ್ಗೋದಿ ತರ್ಕೀರ್ತಯೋ ವಿಪ್ರಶೈಭೂರ್ಯೇಣ ಸಹ ಅಹಂ ಚಾಧ್ಯಗಮಂ ತತ್ರ ನಿವಿಷ್ಟಸ್ತದನುಗ್ರಹಾತ್ ಸೋಹಂ ಪ್ರಶ್ರಾವಯಿಷ್ಯಾಮಿ ಯಥಾವೀತಂ ಯಥಾಮತಿ. ಶೌನಕಾದಿ ಋಷಿಯೋ જેમ અગાધ સરોવરમાંથી હજારો નાના નાના નાળા નીકળે છે એમ સત્સંગથી ભગવાન શ્રી હરિના અસંખ્ય અવતારો થાય છે. 24 અવતાર થાય કે 12 અવતાર થાય કે 10 અવતાર થાય, ઠીક છે, આ તો જે છે અવતાર જ છે. ઋષિ મનુ દેવતા પ્રજાપતિ મનુપુત્ર અને જેટલા પણ શક્તિશાળી મહાન લોકો છે એ બધા ભગવાનના જ અંશ છે. એ બધા અવતાર તો ભગવાનના અંશાવતાર છે અથવા કલાવતાર છે, પરંતુ કૃષ્ણ તો ભગવાન સ્વયં પ્રમાણે કૃષ્ણ ભગવાન છે ને, એ ષોડશે પરા પુરુષ છે, એ તો પૂર્ણ પુરુષોત્તમ છે. બાકીના બધા મર્યાદા પુરુષોત્તમ અને અંશ છે, કળા છે, અમારા શ્રી કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે છે ત્યારે યુગ યુગમાં અનેક રૂપ ધારણ કરીને ભગવાન એમની રક્ષા કરે છે. ભગવાન